ખેડૂત મિત્રોને રામ રામ કપાસ સમાચારમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે કપાસમાં એક બહુ સારી વાત એ છે કે મણે વીસથી પચીસ રૂપિયાથી માંડીને ચાલીસથી પચાસ રૂપિયા આજે કપાસમાં મણે વહીધા છે દેશાવરની માર્કેટો પણ આજે બહુ જ સારી છે અને ત્યાં પણ બધી જગ્યાએ આજે કપાસના ભાવ વધ્યા છે મિત્રો આજે આપણે કપાસની બજાર ઉપર નજર નાખી દઈએ આજે પહેલાં તો આપણે અહીંયાની લોકલ માર્કેટ ઉપર નજર નાખીએ તો આજે સ્થાનિક માર્કેટમાં નવા કપાસની જે આવક છે એ એક પોઈન્ટ એંશીથી એક પોઈન્ટ પંચ્યાસી લાખ મણની આવક હતી જે ગયા અઠવાડિયે આપણે જોતા હતા કે દોઢ લાખ મણની આસપાસની આવક હતી આજે નીચામાં જે ભાવ છે એ આઠસોથી આઠસો પંચોતેર રૂપિયા અને ઉપરમાં જે ભાવ છે એ એક હજાર દસથી એક હજાર પચીસ રૂપિયા એટલે જે નીચા માં જે કપાસ એટલે જે ત્રીસથી ચાલીસ ટકા હવાવાળો કપાસ હોય એમાં આજે વીસથી પચીસ રૂપિયા વયદા છે અને જે એકદમ ઓછી હવા એટલે વીસ ટકા જે હવાવાળો કપાસ છે એમાં લગભગ મણે પાંત્રીસથી પચાસ રૂપિયા જેટલા વધ્યા છે નવા કપાસની આવક છે આજે બોટાદમાં પચાસ હજાર મણ હળવદમાં બત્રીસ હજાર મણ અમરેલીમાં પંદર હજાર મણ બાબરામાં પંદર હજાર મણ અને જસદણમાં બાર હજાર મણની આવક હતી આ રીતે આવક હતી અને જૂના કપાસની આવક પણ આજે બાર હજાર છસો મણની હતી નીચામાં સાતસો પચાસથી આઠસો રૂપિયા ભાવ અને ઊંચામાં નવસો એંસીથી એક હજાર ત્રીસ રૂપિયા ભાવ મિત્રો આજે કપાસના ભાવમાં જે વધારો થયો એની પાછળનું એક કારણ એ છે કે શુક્રવારથી સૌરાષ્ટ્રમાં ભૂરપવન ચાલુ થઈ ગયો છે અને જે હવા પાંત્રીસથી ચાલીસ ટકા જે આવતી હતી એ હવા ઘટીને હવે વીસથી પચીસ ટકા થઈ ગઈ છે મિત્રો કપાસમાં હવાનું પ્રમાણ ઘટવાનું જે પ્રમાણ છે એના કારણે કપાસના ભાવ વધ્યા છે અને બીજું જે કારણ એ છે કે દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક ઓરિસ્સા આ તમામ જગ્યાએ હજુ પણ વરસાદ આવી રહ્યો છે અને હજુ પંદરમી તારીખ સુધી વરસાદ આવશે એને એ તરફ આપણે નજર નાખીએ પહેલાં જીનપોંચ આજના કપાસના ભાવ લઈએ તો સારી અને સુપર ક્વોલિટી જેને કહી શકાય કે જેમાં ઉતારા તેત્રીસથી ચોત્રીસ અને માત્ર આઠથી દસ ટકા હવા હોય એવા કપાસના ભાવ જીનપોંચ એક હજાર પાંત્રીસથી એક હજાર ચાલીસ રૂપિયા પછી થોડી વીસ ટકાવાળી હવા હોય અને બત્રીસથી તેત્રીસના ઉતારા હોય એવા કપાસના ભાવ એક હજારથી એક હજાર દસ અને થોડો મીડિયમ એટલે પાંત્રીસ ટકા અને ત્રીસથી એકત્રીસ ટકા ઉતારાવાળા હોય એના નવસો પંચોતેરથી નવસો એંસી આ બધા લોકલ કપાસના ભાવ હતા અને જૂના કપાસના ભાવ છે એ જીનપોંચમાં નવસો એંસીથી પંચ્યાસી સુપર કપાસ અને મીડિયમ કપાસના ભાવ છે એ નવસો પિસ્તાલીસથી પચાસ રૂપિયા કડીમાં પણ આજે વીસથી પચીસ રૂપિયા કપાસના ભાવ વધ્યા હતા કારણ કે મહારાષ્ટ્રમાં કપાસની આવક જે જોઈએ તેવી થતી નથી એટલે કડીમાં નવસો સિત્તેરથી નવસો એંસી જીનપોંચ કપાસના ભાવ હતા વીસ ટકા હવા હતી અને વિજાપુરમાં પણ નવસો સાહીઠથી નવસો સિત્તેર રૂપિયાના ભાવ હતા મિત્રો કપાસના વેપારીઓનું એવું કહેવું છે કે છેલ્લા દસ વર્ષમાં અમે આવા કપાસની ક્વોલિટી ક્યાંય જોઈ નથી એટલી સારી ક્વોલિટી આવે છે સારા ગ્રેડ મળે છે શરૂઆતના તબક્કામાં સામાન્ય રીતે બત્રીસથી તેત્રીસના ઉતારા મળતા હોય પણ અત્યારના ચોત્રીસથી પાંત્રીસના ઉતારાનો કપાસ મળી રહ્યો છે અને ગ્રેડ પણ એકદમ રીતે સારા મળી રહ્યા છે તો આ એક કપાસમાં તેજી થવાનું મુખ્ય કારણ છે હવે દેસાવરની બજાર ઉપર જઈએ એ પહેલાં મિત્રો યાદ રાખજો કે કપાસનો ટેકાનો ભાવ છે એ સરકારે નક્કી કર્યો છે અગિયારસો ને પિંચોતેર રૂપિયા દેસાવરની માર્કેટમાં આજે સૌથી મહત્ત્વની વાત એ હતી કે આંધ્રપ્રદેશના ઉત્તરના જે દરિયાઈ કાંઠાઓ છે ત્યાં દરેક જગ્યાએ વાવાઝોડું કેન્દ્રિત થયું છે ને એના કારણે ઓરિસ્સા વિદર્ભ મરાઠવાડા સેન્ટ્રલ મહારાષ્ટ્ર તામિલનાડુ આંધ્ર અને તેલંગાણા દરેક જગ્યાએ વરસાદ પડવાની આગાહી થઈ છે એના કારણે આજે દેશમાં જે કપાસની આવક હતી એ બોતેર પોઈન્ટ બોતેર હજાર પાંચસો ઘાસડીનો રૂનો કપાસ આજે આવક થઈ હતી જે પણ આવક પ્રમાણમાં ઓછી છે કારણ કે નોર્થમાં પાંત્રીસ હજાર મણની આવક પાંત્રીસ હજાર ઘાસડીની આવક હતી અને જે સેન્ટ્રલ ઇન્ડિયા છે એટલે ગુજરાત અને રા અને મધ્યપ્રદેશ ત્યાં પણ આવક ઓછી છે અને સૌથી વધારે જે દક્ષિણ ભારતના ચાર રાજ્યો છે આંધ્રપ્રદેશ તેલંગાણા ઓરિસ્સા કર્ણાટક અને તામિલનાડુ ત્યાં માત્ર આવક સાતથી આઠ હજાર ગાસડીની જ આવક થઈ રહી છે આ મુખ્ય કારણ છે અને સીસીઆઈ પણ આજે રૂના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો હતો કપાસિયા તેલનો ભાવ આજે નવસો રૂપિયા વધી ગયો એના કારણે કપાસિયામાં પણ વીસથી પચીસ રૂપિયા વધ્યા અને ખોડમાં પણ પંદરથી વીસ રૂપિયા વધ્યા અને વિદેશી બજારમાં પણ હજી અમેરિકામાં ડેલ્ટા અને સાઈલ નામનું જે વાવાઝોડું આવી રહ્યું છે એ વાવાઝોડાની અસર હજુ પણ બે દિવસ રહેવાની છે જેને કારણે ન્યૂ કૃહવાયદો પણ હજુ ધીમે ધીમે સુધરી રહ્યો છે અને આજે ન્યૂ કૃહ વાયદો છે એ અડસઠથી ઓગણસિત્તેર સેન્ટનો થઈ ગયો હતો જે ગયા અઠવાડિયે થી છાસઠ સેન્ટ વચ્ચે ચાલતો હતો તો ફોરેન બજારમાં પણ જે તેજી થઈ એની પણ અહીંયા અસર થઈ છે એટલે કપાસ બજારમાં આગળ જતાં ટ્રેન છે અત્યારને એવું લાગી રહ્યું છે કે આગળ જતાં હજુ પાંચ છ દિવસ દરમિયાન કપાસના ભાવ સુધરે એવી શક્યતા દેખાય છે ખેડૂત મિત્રો કપાસના સમાચારમાં આજે આટલું જ આપનો ખૂબ ખૂબ આભાર રામ રામ ખેડૂત મિત્રો